वेलकम बैक समाचारोमां आगळ वधीए। राज्यना विविध गणेश महोत्सव एसोसिएशने जीवलेण कोरोना वायरसनी गंभीर परिस्थितिमां गणेश महोत्सव सादगीथी उजवाय तेवी अपील करी छे। ते माटे एसोसिएशने महत्वना निर्णयो कर्या छे। पंडालोमां एक मूर्ति अने एक ज व्यक्ति आरती उतारशे, साथे साथे प्रसाद वितरण पण बंद करवा आदेश करवामां आव्यो छे। सोसायटीमां एक ज गणेश पंडाल बांधवा अपील करवामां आवी छे। गणेश पंडालोमां मात्र माटीनी मूर्ति राखवा माटे अपील थई छे। महामारी वच्चे गणेश महोत्सव योजाशे के केम अने योजाशे तो कई रीते योजाशे ते एक मोटो सवाल छे। त्यारे आपणी साथे राजकोटना सौथी मोटो आयोजन एवा त्रिकोण बाका राजा जे गणपति महोत्सव छे तेना आयोजक छे तेनी साथे वात करीशुं। जिमीभाई शुं कहेशो, आ वखते जे गणेश महोत्सवनी वात छे शुं आपनी तૈયારી છે અને કઈ રીતે આપ ઉજવવાના છો? નમસ્કાર, સૌથી પહેલા તો છેલ્લા વીસ વર્ષથી સૌરાષ્ટ્રનું સૌથી જૂનું ગણાતું તિકોણ બાકા રાજા ગણપતિ મહોત્સવના આયોજક તરીકે હું જીમી અડવાણી આપસોનું અભિવાદન કરું છું। આપને એટલું જણાવવાનું કે અમે લોકો અનલોક થ્રીની રાજ્યની બેઠા હતા કે પહેલી તારીખે અનલોક થ્રીમાં સરકાર અને તંત્ર દ્વારા અમને છૂટછાટ મળે તો અમે આ ગણપતિ મહોત્સવને રંગેચંગે ઉજવી શકીએ। પણ રાજકોટ સહિત ગુજરાતભરની પરિસ્થિતિ જોતાં એવું લાગે છે કે આ વર્ષે રંગેચંગે ઉજવણી નહીં થાય અને સરકારની જે ગાઈડલાઈન હશે, પ્રશાસન જેમ અમને ગાઈડ કરશે એ રીતે અમે આયોજન કરશું। અને આ જ રાજકોટની પરિસ્થિતિ જોતાં એવું લાગે છે કે આ વર્ષે માત્ર સ્થાપના જ કરવી રહે, સ્થાપના કરી અને ધુંધળા દેવની પરંપરા જ નિભાવશું, એની પૂજા અને આરતી કરશું, બાકી જ્યાં વધુ લોકો ભેગા ન થાય એવો અમારો પ્રયાસ રહેશે। કઈ રીતે આપ ઉજવણી કરવાના છો, શું આયોજન છે અત્યારે? અમે એવું ઈચ્છી રહ્યા છીએ એક બે દિવસમાં જે રાજકોટના તમામ ગણપતિ મંડળોના આયોજકોની એક મિટિંગ બોલાવીશું, ત્યારબાદ કલેક્ટરશ્રી અથવા પોલીસ કમિશનરશ્રીને મળી અને વિસ્તૃત માહિતી માંગીશું, એનું માર્ગદર્શન માંગશું અને એમને કહેશું ભાઈ અમને જે જાહેર અમે જે સાર્વજનિક ગણપતિ પંડાલવાળા છીએ એને કેવી રીતે કરવું જોઈએ એમને ગાઈડ કરે, એટલે વહીવટી માર્ગદર્શન પણ લેવામાં આવશે। તમે શું કહેશો, કેવો ઉત્સાહ હતો અને હવે જ્યારે કોરોનાની મહામારી છે ત્યારે શું માનો છો આપ? ઉત્સાહ તો ઘણો બધો હતો અને રાજકોટની જનતા ગણપતિને લઈને બહુ જ આવકારી રહી હતી, પણ કોરોનાની મહામારી વૈશ્વિકને લીધે અમે સરકારની ગાઈડલાઈન મુજબ હાલશું, સ્થાપના કરશું, પણ ઘણે જાહેર પ્રોગ્રામ પણ ક્યાંય નહીં કરી શકીએ અત્યારે, સરકાર જેમ કહેશે એમ કરશું આગળ। સ્પષ્ટપણે જે ગણેશ મહોત્સવના સંચાલકો છે તે અત્યારે આયોજકો છે તે માની રહ્યા છે કે જે પણ સરકારની ગાઈડલાઈન છે તેનું ચુસ્તપણે પાલન થશે, કોઈ પણ પ્રકારના જાહેર કાર્યક્રમો તો થવાના જ નથી, પરંતુ એક ધાર્મિક મહત્વ જે રીતે હોય છે ત્યારે ધાર્મિક મહત્વને લઈને કઈ રીતે ઉજવણી કરી શકાય તે માટે વહીવટીતંત્રનું પણ માર્ગદર્શન લેવામાં આવશે અને સરકારની જે ગાઈડલાઈન છે તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે। કેમેરા પર્સન હિમાંશુ મુકુડા સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।